सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मंदहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु भूमानंद स्वामी श्री घनश्याम लीलामृत सागर नी अंदर आचार्य श्री अयोध्या प्रसाद जी महाराज ने राम शरण जी ना संवाद थी महाराज ना बाढ़ चरित्रों नी बातों लखे छे गई कालनी कथा दरमियान चार असुरनो पराजय कर्यो महाराजेनो उद्धार कर्यो ए वात आवी हती त्यांथी आगळ तरंग 73 सदभागी जन छुपयाना जेना पुण्यतनो नहीं पार पूर्ण पुरुषोत्तम साथे संबंध पाम्या सार भेटिया ना तड़ाव फरता मोती त्रवाड़ी त्याय कमोद साली रोपावी छे चारे बाजूनी माय चौमासु चारे मास सुधी मेघ वर्षो गंभीर तेने करीने तड़ाव मागनु भरानु छे नीर डांगर सर्वे डूबी गई अपार जड़माए ह मोती राम उदासी थया सामुकी दीदीए ह गना दिन जन गना दिन जड़ भर्यू रे तो साली सर्वे सड़ी जाय शू करवा हूँ आशा राखू डांगर सेरन थाय छप्पयाना लोको बहु भाग्यशाड़ी छे जेना पुण्यनो कोई पार नथी कारण के साक्षात पूर्ण पुरुषोत्तम भगवान स्वामी नारायण सर्व अवतारना अवतारी अक्षराधिपति साथे एनो संबंध थयो छे छप्पयानी भूमि अने छप्पयाना वासियो ए सद्भागी छे एवुं शास्त्रकारो लखे छे भेटियाना तळाव फरता मोती त्रवाड़ी मोती मामाए भेटिया गाम जे छे परु त्यां त्यां तळाव छे ए तळाव ने आजूबाजूमां डांगर ववरावी छे પણ ચોમાસાના ચાર મહિના સુધી વરસાદ એટલો બધો થયો તે તળાવમાં પાણી ભરાઈ ગયું અને પાછી ડાંગરનું જે ખેતર હતું એમાં પણ પાણી ભરાનું અને ડાંગર બધી ડૂબી ગઈ મોતીરામ ઉદાસી થઈ ગયા ડાંગરની આશા જેમ ખેડૂત ખેતી કરે એને આશા હોય કે આ ખેતરની અંદરથી ઘણોય પાક થશે પણ આની અંદર તો શેર ડાંગરની પણ આશા રાખવાની રહી નહીં કારણ કે બધી જ ડાંગર તૈયાર થયેલી એ આખે આખી પાણીમાં ડૂબી ગઈ
એક દિવસ તે મોતીરામ હરિપ્રસાદ ને ઘનશ્યામ ભાવે ગયા તે ભેટિયા ગામ વેવારનું હશે કાંઈ કામ ગયા તળાવ ઉપર ધર્મ મધુ વૃક્ષ નીચે કહું મર્મ મોતીરામે કરીતી જે વાત સાલી ડૂબી જવાની પ્રખ્યાત ધર્મદેવને આવ્યું તે યાદ પોતે બોલ્યા તજીને પ્રમાદ તમે કહેતા તા હે મોતીરામ સાલી રોપાવી છે કોણ ઠામ. એક વખત કોઈ વ્યવહાર પ્રસંગના કામે ધર્મદેવને ઘનશ્યામને અને મોતીરામ મામાને ભેટિયા ગામ જવાનું થયું. તળાવ ઉપર મધુવૃક્ષની નીચે ધર્મદેવે મોતીરામને વાત કરી. મોતીરામે બહુ પહેલાં વાત કરી હતી કે અહીંયા આગળ મેં ડાંગર વાવી છે, એટલે ધર્મદેવને યાદ આવ્યું એટલે એમને તરત પૂછ્યું કે મોતીરામ ઓલી ડાંગર તમે વાવી છે એ કઈ જગ્યાએ વાવી છે, કંઈ દેખાતી નથી ને ડાંગર તો અહીં. તેમની તેમ કાયમ રહી છે કે ગના પાણીમાં સડી ગઈ છે એવું સાંભળીને મોતીરામ બતે હવે ડાંગરનું જે ઠામ. ધર્મદેવે કીધું કે ડાંગર એવી ને એવી રહી કે આ વરસાદ પડે એમાં હળી ગઈ છે, તમારે કેમ થયું ડાંગરનું, મહેનત માથે નથી પડી ને. ત્યારે તો મોતીરામે જગ્યા બતાવી કે આ ઠામે ડાંગર હતી. આ ઠેકાને વાવી છે મે સાલી જડમાં કોણ શકે તે ભાડી બોલ્યા ધર્મ કરીને વિચાર આ તો પાણી ભર્યું છે અપાર. હે ધર્મદેવ, આ જગ્યાએ મેં અહીં ડાંગર વાવી હતી પણ આટલું બધું પાણી ભરાયું છે એટલે ડાંગર દેખાય કોને, ડાંગર અંદર ડૂબી ગઈ છે. હવે ડાંગર તો સુવા થાય પાણી વિના બીજું ન દેખાય. ત્યારે બોલ્યા બલભદ્ર વીર મામા સુનો તમે મતિ ધીર. જ્યારે આવું મામા બોલ્યા કે આમાં તો પાણી સિવાય કંઈ દેખાય નહીં, ત્યારે મહારાજ બોલ્યા કે મામા સાંભળો 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 કે એક વાત કહું તમને, સાલી પાકે જો આમાં તમારી કેટલી ગણસો તે અમારી. બિઝનેસ મહારાજ કરે છે કે મામા એ પાણી ભરાઈ ગયું છે, તમને તો ડાંગરના એક દાનાની પણ આશા નથી, પણ માની લો કે પાકે અને સારી ડાંગર જો થાય તો અમને કેટલી દેશો એ કહો, મામા જોડે લે. આનું નામ ભગવાન પાર્ટનરશિપ. બોલો, વગર મહેનતે પાર્ટનરશિપ કરે, પાણી કાઢવાની પાર્ટનરશિપ. અને ડાંગર કોઈ દિવસ પાણીમાં ડૂબી ગયેલી ડાંગર રહે જ નહીં ને, પણ પાણી કાઢી નાખવાનું અને ફેલ ગયેલાને પાસ કરી દેવાનું એની ભાગીદારી. ઓલા ખેડૂત કરતાં આમ તો મહેનત જાજી ભગવાનને. ઓલાએ ગમે એટલું વાવ્યું, ગમે એટલી મહેનત કરી મામાએ, પણ આમે ડાંગર તો ગયેલી જ છે. આ તો ભગવાનની કેવળ દયા છે. આ જીવ ભગવાનની પાર્ટનરશિપ જો રાખે તો ક્યારેય દુઃખી થાય નહીં. ઘણા બધા ભક્તો એવા છે કે પોતાના બિઝનેસોમાં ભગવાનની પાર્ટનરશિપ રાખે, 10% નહીં, ભગવાનને 10% આપવાના એમ નહીં, ભગવાનની પાર્ટનરશિપ કે કમાવાનું છે 50% ભગવાનના, 50% નફો થાય ને 50% ભગવાનને દઈ દે ને 65% પોતાના ઘરમાં રાખે. આમે ગમે એટલો ધંધાનો બિઝનેસનો ગમે એટલો માહેર હોય પણ ખોટ જાય 80% 90%ની 100%ની તો ક્યાં જાય, પણ ભગવાનને પાર્ટનર રાખ્યા હોય ને કે પ્રભુ મારા પાર્ટનર અડધા તમે, બરાબર. બહુ આપણને લોભ હોય તો 25% ભાગ રાખવાનો ભગવાનનો, 25% પાર્ટનરશિપ મહારાજ તમારી. કારણ કોઈ કે પણ એવું કેવી રીતે હોય, આપણે કોઈ માણસ જોડ પાર્ટનરશિપ રાખી શકીએ, ભગવાન જોડે કેવી રીતે, તો બિઝનેસ કરવાની બુદ્ધિના દાતા કોણ, ભગવાન. ગમે એવો બિઝનેસ બેસી જવાનો હોય તો એ બિઝનેસને ટકાવી રાખવા માટે ગ્રાહકને પ્રેરણા કરીને બિઝનેસ ઉપર મોકલવાવાળા કોણ, મહારાજ. મહારાજને જો આપણે પાર્ટનર કર્યા હોય તો મહારાજને ચિંતા થાય કે મારી પાર્ટનરશિપ છે આ જગ્યાએ, પણ મહારાજને પાર્ટનર કર્યા જ ના હોય
અને ટેક્સેય ના ભર્યો હોય મહારાજનો, મહારાજને થાય ભલે ડૂબતી ડાંગર, વાંધો નહીં, એટલે મારા ટેક્સ માગે, પાર્ટનરશીપ માગે મામા જોડે, કે કેટલી અમને દેશો બોલો. મોતીરામ બોલ્યા છે, ખુખારી ભાઈ છે આ સર્વે તમારી. મોતીરામ કે ઘનશ્યામ, એમાં કઈ પૂછવાનું, એ બધી ડાંગર તમારી જ છે, અમારી ક્યાં છે. પાણી ભર્યું છે તેમાં શું થશે, જરૂર ડાંગર સડી જશે. મંદ મંદ કરે પ્રભુ હાસ, બોલ્યા આનંદ થી અવિનાશ. પાણીમાં ડાંગર સડે નહીં, સાચી વાત કહું છું હું સહી. એવું કહી ગયા થોડા જળમાં, બહુ નામી ઊભા છે બળમાં. મામા પાણીમાં કોઈ દી ડાંગર હડે નહીં, આ તો ખેતીના જાણે એગ્રીકલ્ચર ખાતાના સાહેબો એમ વાત કરી, નિષ્ણાત હોય જાણે ખેતી કરવાના. જમના પગે અંગૂઠો ત્યાં એ પૃથ્વી પર ડાબ્યો જળમાં, એ ધરા ફાટીને દીધો છે માગ, ઊભો ચીરો થયો છે અખા અથાગ. જમના પગનો અંગૂઠો પૃથ્વી પર ડાબ્યો, ન્યા તો ધરાખી ફાટી ગઈ, ઊભો ચીરો થયો, અને બધાએ જોયું ત્યાં તો પાણી એ ચીરાની અંદર બધું હમાઈ ગયું. એનો શબ્દ થયો ગળેડાટ, આખાય લોકમાં કળેડાટ એનો અવાજ સંભળાયો. ઘણા આવ્યા તે આવ્યા તા તે ગામના જન, દેખી આશ્ચર્ય પામ્યા છે મન. પાણીમાં રહેલી જળ જંત, તેનો આવી ગયો જાને અંત. હવે પાણી તો જતું રહ્યું, પણ જે પાણીની અંદર કાચબા હતા, માછલા હતા, એ બધા તડફવા લાગ્યા. કારણ કે પાણી તો એકદમ અચાનક પેલી ધરા ફાટી એમ જતું રહ્યું, પણ માછલાને જવાનો માર્ગ મળવો જોઈએ ને એમાં, એટલે માછલાઓ બધા જમીન ઉપર તડફવા લાગ્યા. મચ્છ કચ્છ આદિ જીવ જે હ, તડફે પાણી વિના જતે હ. એવું દેખીને ધર્મકુમાર, દયા દિલ ધરી તેની વાર. ભગવાન તો દયાળુ છે, કોઈને દુખી કરવા માંગતા નથી. સહુજનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુખી રે. સહુ જીવની લેવી છે સંભાળ રે, એ હયરથે આવ્યા છે દયાળ રે. ભગવાનને તો નથી મામાને દુખી કરવા, નથી ડાંગરને દુખી કરવી, નથી આ માછલાને દુખી કરવા. હવે માછલા તડફવા લાગ્યા, એટલે મહારાજ ઓલા માછલાને કાચબાન કે તમારા આ લોકમાં શું લેવાનું છે, અહીંયા આગળ માછલા થઈને આ પૃથ્વી પર શું લહેર કરો છો, તમને સારામાં સારું સુખ આપું, ઊંચામાં ઊંચું આપું. કેવું આપું? કે જે પૃથ્વીના લોકો પણ જેને ઈચ્છે છે, પૃથ્વીના સામાન્ય લોકો જેને ભગવાનના ધામની ખબર નથી, એવા લોકો સ્વર્ગના સુખને ઈચ્છે છે. બધે લખાય, કોઈ કોઈ મરણ પામે એટલે બધા શું લખે, સ્વર્ગવાસી, સ્વર્ગસ્થ. સ્વર્ગસ્થ જેને ભગવાનના ધામની ખબર નથી, એને તો સ્વર્ગ સુધી જ જવાની ખબર છે. અને સ્વર્ગ તો ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મમાં શ્રીજી મહારાજ વચનામૃતમાં કે મોક્ષ ધર્મને વિશે, મહાભારતમાં મોક્ષ ધર્મના અધ્યાયને વિશે, ભગવાનના ધામ આગળ સ્વર્ગ તો નરક તુલ્ય કીધું છે, નરક તુલ્ય છે. જેવી રીતે ગટર હોય, ગટર ઉભરાયેલી ગટરો હોય, બરાબર 25 ગટરોની વચ્ચે એનો આખી ગટરો ઉભરીને બહાર નીકળી હોય, અને એક આખો વાળો હોલ હોય, હોલની અંદર એ ગટરો ઉભરીને બધી આમ તેમ થઈ હોય, અને ગંધ ગંધ ને ગંધ હોય, અને એની વચ્ચે આપણને બેહાડ દે, ખુરશી નાખીને પથારી કરીને હોવાનું હોય, ને એની વચ્ચે જમવાનું હોય, તો કેવું સુખ આવે? ગટર નથી ખાવાની, ખાવાનું સારું જ છે, ખુરશી તો સારી જ છે, પથારી તો સારી જ છે, પણ સુખ આવે આપણને? ઓલી ગટરની ગંધ ને માખી મચ્છર જીવાત આ બધું હોય, એનું જે દુઃખ, એ ઓલી થાળી હારી છે, જમવાનું સારું છે, તો એનું સુખ ના આવવા દે, એમ લાગે કે આના કરતાં રોડ ઉપર બેસી જવું સારું, પણ આ ગટરના આ હોલમાં બેહવું નથી. એવી રીતે ભગવાનના ધામ આગળ સ્વર્ગ આદિકના સુખ લાગે તો આ લોક કરતાં ગણા હારા,
પણ ભગવાનના ધામ આગળ નરક તુલ્ય છે. એકવાર ભગવાનનું ધામ જે જોઈ લે એને સ્વર્ગ જેવું મેં હમણાં પહેલાં હોલમાં ઉભરેલી ગટરો થાય અને જેવું અનુભવ થાય એનાથી હજાર ગણો ખરાબ અનુભવ લાગે. ભગવાનના ધામની અનુભૂતિ કર્યા પછી ચાખ્યું નથી ત્યાં સુધી નહીં. મચ્છ બધા તરફડવા લાગ્યા. મહારાજને વિચાર આવ્યો, દયા આવી. સત્ય સંકલ્પ કર્યો તેવાર ત્યાં વિમાન આવ્યા અપાર. હરિકૃષ્ણની ઈચ્છા એ કરી ઇન્દ્રે મોકલી આ ભાવ ધરી. મચ્છ આદિ જે જીવ અનુપ તેને ધરાવ્યા દિવ્ય સ્વરૂપ. ચતુર્ભુજ થયા છે આકાર શ્રી હરિને કર્યા નમસ્કાર. બેઠા વેમાને અવશ્ય મેવ ગયા સ્વર્ગ વિશે થઈ દેવ. ધર્મદેવને મોતી રામ વળી ગામના લોક તમામ. બધાએ જોયું, ધર્મદેવ મોતીરામે જોયું, ઓલા માછલાને કાચબાના જે આત્માઓ હતા ચતુર્ભુજ રૂપ થયા, વિમાનો સ્વર્ગમાંથી ઇન્દ્રદેવે મોકલ્યા ભગવાનના સંકલ્પથી એ વિમાનમાં બેસી અને બધા ગયા. આખા ગામના લોકોએ જોયું, નરનારી બધાએ આ જોવાની અંદર તદાકાર થઈ ગયા. અને આવી રીતનું ચરિત્ર જે ગાય અને સાંભળે એને ભૂમાનંદ સ્વામી લખે છે કે એ આત્મા પવિત્ર થશે. પછી ઘણા દિવસે કરીને કમોદ પાકી છે ત્યાં ઠરીને. મોતી ત્રવાડી રાજી થઈને આવ્યા દૂત પોતાના લઈને. ઘરે લઈ ગયા કપાવી તેને આશા નહોતી અંતરમાં જેને. ઘણી ડાંગર પાકી છે સારી આ તો કામ થયું ચમત્કારી. મોતીરામ મામા કે આ તો ચમત્કારી કામ થઈ ગયું, અહીં ડાંગરની આશા જ નહોતી એની જગ્યાએ આટલી બધી ડાંગર પાકી. ગામ ભેટિયાના રઘુવીર ગુલામ સિંહ મતી ધીર. દયારામ દુબે કુસમીર થયા પ્રસન્ન જાની આ કામ. નરચે બાબુ ભેટિયાના રઘુવીર ગુલામસિંહ દયારામ દુબે આ બધાય આનંદાદી બધાને આનંદ થયો. ગામોની અંદર બધાને, એ ગામની અંદર બધાને આનંદ થયો આ ચરિત્ર જોઈને. અને આવી રીતે મોતીરામ મામાની આવી રીતે અતિવૃષ્ટિમાં રક્ષા કરી છે. હવે એક સમયે અવિનાશ સખાઓને સાથે લઈ ખાસ ચાલ્યા છુપયા પૂરથી બહાર નારાયણ સરોવર સાર. દક્ષિણ દિશાને કાંઠે થઈને ચાલ્યા આગળ મિત્રો લઈને. આવ્યું કેસરી આંબાનું વૃક્ષ સખા સાથે બેઠા ત્યાં સમક્ષ. એક વખત નારાયણ સરોવરે પોતાના મિત્રો સાથે ગયા. દક્ષિણ દિશાની અંદર કાંઠા ઉપર થઈને આગળ ચાલતા એક કેસરી આંબો આવ્યો, ત્યાં આગળ જઈ એની હામે બેઠા. હેઠે બેસીને જમ્યા નારંગી પછી ચાલ્યા છે આપ ઉમંગી. ગામ અગીએ થઈને સદાવ્યા તાબે પૂર ગામ વાલો આવ્યા. નારંગી ત્યાં જમ્યા, ઓલા કેસરીયા આંબાની હામે બેહી નારંગી પોતા પાસે હશે એ મહારાજ નારંગી જમ્યા. નારંગી જમ્યા પછી ત્યાંથી અગિયા કરીને ગામ છે ત્યાં થઈને તાબેપુર ગામ આવ્યા. ગામનું નામ તાબેપુર છે. આ બધા છપ્પેની આજુબાજુના ગામો છે. ત્યાં તો ક્ષત્રી કહીએ રામ સંગ જેનું નિર્મલ સત્યનું અંગ. તેની તનયા છે બાલે વેસે રામ કુંવર બાયસ. ત્યાં આગળ ક્ષત્રિય રામસંગ કરીને છે, એ રામસંગની એક દીકરી છે રામ કુંવરબા. એ રામ કુંવરબા છે, એના ઘરના વાડાની અંદર બોરના ઝાડ હતા વાડામાં. તેના ઘરે વાડામાં અભિષેક ત્યાં છે બદ્રી તરુવર એક. તેની ઉપર ચડી તે બાઈ બદ્રી ફળ જમે સુખદાયી. મહારાજને ઘેર પધાર્યા એટલે રામ કુંવરબાને એમ થયું કે મારા વાડામાં બદ્રીનું ઝાડ છે તો બોરને હું ઉતારું અને ભગવાનને જમવા માટે આપું. સખા સહિત સુંદર શ્યામ જઈને ઉભા રહ્યા તે ઠામ. વેની રામ બોલ્યા છે વચન સુનો શ્રી ઘન શ્યામ જીવન.
આ બદ્રી ફળ છે બહુ સારા, તમારે જમવા જેવા ન્યારા, રાવ રામ કુંવર ના ખોળામાં એ બદ્રીના ફળ ભર્યા છે ત્યાં. ઓલી રામ કુંવરબા છે અહીં સખાઓ બધા ઘનશ્યામને કે આ બોર તમારે જમવા જેવા છે, ઓલી છોકરી ઉપર ચડેલી છે બોરડી ઉપર અને એના ખોળામાં બોર ભરેલા છે, છોકરી નાની છે એટલે ઉતરતા કોઈ પણ વૃક્ષ ઉપર ચડતા બહુ તકલીફ ના થાય, પણ જો ફળ લઈને નીચે ઉતરવાનું હોય તો વજન લઈને ઉતરવાનું એટલે બહુ એ થાય તકલીફ. એની અંદર એ કંઈ સાધન જો એવું ભરવાનું લીધું ના હોય, ખભે ભરવું તો તકલીફ. આ બાઈએ તો ખોળાની અંદર જ બધા બોર લીધા છે ને, આમ આવી એક હાથ છે, એક હાથથી ઝાડ પકડવાનું ને એક હાથથી ઉતરવાનું, આ બોર પકડવાના. ચડતી વેળાએ બે હાથ કામ લાગ્યા અને ઉતરતી વેળાએ એક જ હાથે ઉતરવાનું, છોકરી નાની છે. નીચે ઉતરવા જાય જેવી તરુ ઉપરથી પડી તેવી, ઓલી છોકરી ઉતરવા ગઈ અને હાથ છટક્યો તે એઠી પડી. પ્રભુજીએ તેની રક્ષા કીધી, કર લાંબા કરી ઝીલી લીધી. ભગવાનને શું, જ્યાં પડવા જાય ત્યાં ભગવાને હાથ લાંબો કર્યો અને રામ કુંવરબાને એવી ને એવી ઝીલી લીધી. અંગે વાગવા દીધું ન કાંઈ, બહુ રાજી થઈ છે તે બાઈ. બદ્રી ફળ હતા પોતા પાસ, સખાઓને આપ્યા સુખ રાસ. બાઈને વાગવાના દીધું નાની દીકરીને, અને બોર હતા એ બધા બોર પછી રામ કુંવરબાએ દીધા ઘનશ્યામ મહારાજને, તે સખાઓને દીધા ને બધા જમ્યા. કરતા ચરિત્ર એ ઠામો ઠામ, ગયા ત્યાંથી પોતે ગુર ગામ. વળી ત્યાં થકી આગળ ચાલ્યા, સખા સર્વે સાથે બહુ માલ્યા. ત્યાંથી પોતે પાછા ગુરગામ ગયા, ગુરગામ ગયા ત્યાંથી આગળ ચાલ્યા અને શ્રવણ તળાવના કાંઠે આવ્યા. ગયા શ્રવણ તળાવ તીર, તેમાં સ્નાન કર્યું થઈ સ્થિર. મેળો જુએ છે ધર્મકુમાર, ફર્યા તે જગ્યાએ ઠારો ઠાર. પછી ત્યાંથી ચાલ્યા છે અગાડી, સખા સર્વે આવે છે પછાડી. પ્રભુ પતજીએ ગામ ગયા, સંધ્યા ગીરજીની ભેગા થયા. ભગવાન ત્યાં મેળામાં ફર્યા, અનેક જીવોનું કલ્યાણ કર્યું. ત્યાંથી પતજીએ ગામ ગયા, ત્યાં સંધ્યાગીરજી બાવાજી હતા એને ભેગા થયા. એમ સગળે ફર્યા મોરારી, પૃથ્વી પવિત્ર કરી વિહારી. પછી આવ્યા તે છુપૈયા પુર, જેને વાલી છે ધર્મની ધૂર. પછી પાછા મહારાજ બધે ફરીને છપ્પયા પાછા આવી ગયા. પછી ત્યારે એક ચરિત્ર એવું બન્યું એને કે છે સાંભળો. ત્યાર પછી ગણા દિન વીતે, શું થયું તે સુનો એક ચિતે. આવી એકાદશી સુખકારી, પુરુષોત્તમજીને છે પ્યારી. ત્યાં તો એકાદશી પવિત્ર આવી જે ભગવાનને અતિ વાલી છે. એકાદશીના દિવસે અનાજ જમાય નહીં, નકોડી થાય તો નકોડી કરવી, નકોડી ના થાય તો ફરાડ કરીને કરવી, પણ એકાદશીના દિવસે અનાજ જમાય નહીં. એકાદશી અનાજ જમે એને બહુ પાપ લાગે. ગઈકાલે એક હરિભગતનો ફોન આવ્યો, મન કે સ્વામી આ એક હરિભગત ગણાય, પણ મેં એને બહુ કહું છું બહુ કહું છું, પણ એકાદશીના દિવસે ભાત ખાવાનું છોડતો નથી, એકાદશીના દિવસે ડુંગળી લસણ એ ખાવાનું છોડતો નથી, અને સત્સંગમાં આવીને બેસી જાય પાછો, પણ એકાદશી કરવાનું હજુ એને ખબર પડતી નથી. મેં કીધું હવે એને આ જન્મે નહીં થાય તો આવતા જન્મે કરવી પડશે, બીજું શું થાય. આ જન્મે નથી એને ચોખ્ખું થવાનું, આ જન્મે એને ભગવાનના ધામ સુધી નથી પહોંચવાનું, હજુ એના સંસ્કાર એટલા ઉદય નથી થયા. એને સત્સંગમાં બેસવાની ટેવ પડી એટલા સંસ્કાર એના પૂર્વના ઉદય થયા છે, પણ અતિ સુકૃત હજુ એને સંતનો જોઈએ એવો ગુણ નથી આવ્યો, જોઈએ એટલું સંતમાં હેત નથી થયું. એ ધીરે ધીરે આ જન્મે નહીં આવતા જન્મે નહીં બે ચાર જન્મે પાર પડશે, બીજું શું થાય. કારણ કે ભગવાન અને ભગવાનના સંત એ તો કઈ છૂટે છે કે આમ વર્તવું આમ રહેવું આમ કરો, એ કરવામાં કાંઈ તકલીફ થાય તો મદદ કરે,
પણ કરવું તો જીવને જ પડે છે, મોક્ષના માર્ગે ચાલવું તો જીવને પોતાને જ પડે છે, પોતે જ ચાલવું પડે. થાળી તૈયાર કરીને આપી દે પછી જમવું તો જાતે જ પડે ને, કથા કરવાવાળા કથા કરી દે પણ સાંભળવા તો જાતે જ બેહવું પડે ને, કે ના કથા સાંભળ્યા વિના મારા હૃદયમાં ઉતરી જાય એવું કરો તો ના થાય. કરવાવાળાએ કરી દીધી, શાસ્ત્રમાંથી રહસ્ય કાઢી દીધું, હવે આપણે કથામાં બેસી કાનથી સાંભળી એને હૃદયમાં ઉતારીએ, એટલું તો જીવને કરવાનું છે. અહીં આગળ એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો. ધર્મ ભક્તિ ને શ્રી ઘનશ્યામ રામ પ્રતાપ ને વસરામ, એ આદિ બીજા કઈ મનુષ્ય, નાવા ચાલ્યા કરી મન હુંસ. ધર્મદેવ, ભક્તિ માતા, ઘનશ્યામ મહારાજ, રામ પ્રતાપજી, વસરામ મામા, આ બધા નાવા માટે ચાલ્યા. બાઈ બાઈ ચાલ્યા જાય ભેળે, શ્રવણ તલાવડીને મેળે, મેળો ભરાનો છે બહુ સારો, બીજા લોક આવ્યા છે હજારો. શ્રવણ તલાવડીને તીર, એક બાવો બેઠો છે ગંભીર, આસનવાળી લગાડી તાળી, સર્વે લોકોએ જોયો નિહાળી. શ્રવણ તલાવડીના કાંઠે એક બાવો બેઠો છે, આસન લગાવેલું છે અને પાછો તાળી લગાડે છે, એટલે બધાની નજર એની બાજુ ખેંચાય છે. એના સમીપમાં સુરદાસ કેટલાક બેઠા કરી આસ, એની આજુબાજુમાં આંધળાઓ બેઠેલા હતા એ બાવાની આજુબાજુ. અંધાને દેખતા કરે છે, ઘણા પ્રાણીની પીડા હરે છે. કઈ આશા લઈને બેઠા હતા એ આંધળાઓ? કે આ બાવો આંધળાઓને જોતા કરે છે અને ઘણા બધા લોકોની અંધાપાને હરે છે, આવી આશા રાખીને બેઠા હતા. આ પૃથ્વી પર આવા તો કેટલાય લોકોનું આજે ધતિંગને પાખંડ આલે છે, કે આમ કરો તો આમ થાય, આમ કરો તો આમ થાય, ચાલતા કર દે, બોલતા કર દે, આંધળા દેખતા કર દે, આવું બધું ચાલે છે. પૈસા આપો જો માગ્યા પ્રમાણે, બેઠા છે એમ જાણીને ઉર, બાવો આંખ્યો આપે છે જરૂર. સુરદાસો ને કહે છે બાવો, પેલા પૈસા દવાના તે લાવો. પેલા આંધળાઓને બાવો કે જો જોતા થવું છે તમારે, ઓલા કે હા, તો પેલા રૂપિયા કાઢો દવાના, પૈસા વિના કાંઈ કામ થતું નથી રે, કશું જ કામ થતું નથી. પૈસા જોઈએ ભગવાનના દર્શન કરવા હોય ને તો ઉત્તરના તીર્થોમાં તો જઈએ તો ભગવાનના દર્શન કરવા હોય તો એ પૈસા જોઈએ, નહીં તો ભગવાન પોઢી જાય, ભગવાનનો પડદો બંધ કરી દે. ભગવાન ભલે અંદર હલવાતા હોય કે ઓલો મારો ભગત બહાર ઊભો છે. હવે જો દ્વારિકામાં સચ્ચિદાનંદ સ્વામી વખતે, આજથી 200 વર્ષ પહેલાં જો દશા એવી થઈ હોય, સચ્ચિદાનંદ સ્વામીને કીધું કે રૂપિયા વિના દર્શન નહીં થાય તો આજ શું થાય. 200 પહેલાં આવી ઘટના ઘટી. સચ્ચિદાનંદ સ્વામીને 11 ઉપવાસ થયા ત્યારે દ્વારિકાધીશ પ્રગટ થઈને આયન વરતાલમાં બેસી ગયા, બરાબર. પણ એ દિવસોમાં જો આવી દશા હોય તો આજે શું થાય? આજે તમે જાઓ એટલે સીધો પડદો પડી જાય. સંઘ જોવે કે સંઘ આવ્યો છે એટલે પડદો ખુલ્લો જ હોય ભગવાનનો, પડદો પડી જાય. પછી ક્યારે ખુલે? તો કેટલી મોટી નોટ તમારી પડે છે એટલો વહેલો ખુલે. ભગવાનને કાંઈ ના હોય પણ આને હોય બધું. પૈસા આપો તો આંખો મળે, પૈસા આપો જો માગ્યા પ્રમાણે, આંખે સાજા કરું હું ટાને, નહીં તો છેટે બેસો જઈ તમે, ખરું વચન કહીએ છીએ અમે. બાવો કે દૂર બેસી જાઓ, જો રૂપિયા દેવા હોય મારા માગ્યા પ્રમાણે તો અહીંયા આગળ બેસો તો તમને જોતા કરું. એમ બોલે છે બાવો વચન, ધર્મદેવે સુન્યું કરી મન, સ્નાન કરીને નીકળ્યા બાર, વસ્ત્ર પહેરીને થયા તૈયાર. ભાઈ, આંધળાને આંખો દેવી એ રૂપિયાથી ના થાય, એ તો જેના હાથમાં શક્તિ હોય દયાએ કરીને થાય. લોકો કેટલી પ્રકારના વિધિઓ પાછળ લાખો ને હજારો રૂપિયા બગાડે છે. હાવ ખોટા માણસો લોભિયાનું ધન ધૂતારા ખાય, કેટલા રૂપિયાના ઢગલા હોય પણ માણસને સંતોષ ના થાય.
એટલે તમારે 10 વીટીઓ ગ્રહની પહેરવી પડે ને 4 માંદળિયા કરવા પડે ને વિધિ બેહાડવી પડે ને ક્યાંક બ્રાહ્મણો વિધિ કરતા હોય ને ઓલું કરતા હોય ને ચાલવું જોઈએ અમુક માણસોને, બોલો એની પાછળનું કારણ શું? લોભી છે, ધૂતારા ખાય એના ધનને. પૈસા જો આપો તો હાજા થાવ. કહે સુરદાસ ભગવાન થઈ ગની મુજવન મન, અમારી પાસે પૈસા જો હોય તો કર કરીએ નહીં કોય. આ બધી ઘટના ધર્મદેવ ઘનશ્યામ મહારાજ ને બધા જોવે છે. એ લોકો સ્નાન કર્યું, સ્નાન કરીને વસ્ત્ર પહેર્યા અને ત્યાં સુધી આ ઘટનાને જોયું. ઓલા સુરદાસો કે ભાઈ અમારી પાસે રૂપિયાઓ તો જોવાનું શું, ખાવાનુંય અમારું તો પૂરું થતું નથી, પૈસા ક્યાંથી લાવીએ? એમ કહીને બધા ઉદાસ થઈ ગયા, નિરાશ થઈ ગયા કે આ બાવો આપણને દેખતા કરવાનો હતો, રૂપિયા છે નહીં ને હવે દેખતા કરે નહીં. દેખ્યા હરીએ અંધાને જ્યારે દિલ દયા આવી ગઈ ત્યારે, દાદા પ્રત્યે બોલ્યા છે દયાળુ, હે પિતા સુનો પરમ કૃપાળુ. મહારાજને દયા આવી ગઈ કે આ બાવો તો ધૂતારો છે પણ આ આંધળા છે, એને તો ભોળા છે, એને કંઈ ખબર નથી અને દેખાતું નથી. કેટલું દુઃખ, જેને આંખો નથી, જેને પગ નથી, જેને હાથ નથી, જેને જીભ નથી, એવાને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે ભગવાને આપણને કેટલા સુખિયા કર્યા છે. એનું દુઃખ એ જોઈએ ને ત્યારે ખબર પડે ભગવાને આપણને કેટલું દીધું છે. આપણને તો ઘણી વખત અસંતોષ જ રહે છે કે મને હજુ ભગવાને કાંઈ દીધું નથી. જગતમાં કેટલાય ને પ્રારબ્ધવશ થઈને આંખો નથી હોતી, જન્મથી આંધળા હોય. તમે વિચારો તો ખરાક, જે જન્મથી આંધળો હોય એનું જીવન આખું એને કાઢવાનું કેવી રીતે કાઢે? કાઢવાવાળા કાઢે છે, સહાય કરવાવાળા એને સહાય કરે છે, પણ જેને જન્મથી આ દુનિયા જ નથી જોઈ, ઓહ, એને કાંઈ ખબર જ નથી જગતમાં કેટલું આવીને થઈ જાય. બરાબર, જીવને તો એમ હોય કે ઓ એપિલ ટાવર ક્યાં છે, જોવો છે. ન્યુયોર્કમાં કયું બિલ્ડિંગ જોવું છે, ક્રૂઝની અંદર શું થાય જોવું છે. હવે ઓલો આંધળો છે જન્મથી, એને તો હું હાલ ખાલી સાંભળવાનું, કશું જ જોવાનું નહીં. કોઈક બેરા છે જન્મથી, એને ભગવાનની કથા પણ નથી સંભળાતી, ભગવાનનું સ્વરૂપ કેવું છે એ પણ નથી સમજાતું, આજીવન બેરા બસ. આવું દુઃખ એ ભગવાનની સૃષ્ટિનું, ભગવાનનું રચેલું જે હશે એ બરાબર માળખું હશે, એમાં આપણે કાંઈ ભગવાનનો દોષ કાઢવા જેવો નથી. પરંતુ આપણાથી સહાય થાય એવી એને આપણે સહાય કરીએ. ભગવાન સમર્થ છે એટલે ભગવાનને જ્યારે દયા આવે. અંધા દેખે લંગડા ચલ કર પહોંચે કાશી રે, દ્વાર દયા કા જબ તું ખોલે. ત્યારે તમે જ્યારે દયાનો દ્વાર ખોલો છો ત્યારે આંધળો પણ દેખતો થઈ જાય છે અને પાંગળો પણ પર્વત ચડતો થઈ જાય છે, મૂંગો બોલતો થઈ જાય છે. એ ભગવાનની દયાનું કારણ છે. ભગવાનને દયા આવી અને પોતાના પિતાને કહેવા લાગ્યા, બિચારા તો અંધા દેખાય, નેત્રે દેખે તો સારું જ થાય. એમ કહી પિતાએ સહિત ગયા અંધાનું કરવા હિત. મહારાજ કે આ બિચારા આંધળા છે, જો આ જોતા થઈ જાય તો એનું બહુ સારું કામ થાય. એમ કરીને પિતાને લઈને તે એની પાસે ગયા. કરુણા રસ ભરેલા વેન વદે અંધા પ્રત્યે સુખ દેન, એ આંધળાઓ પ્રત્યે મહારાજ કરુણાસભર વાક્યો બોલ્યા. આંખે સાજા કર્યા નહીં બાવે, તમને એ કેમ, તમને એ કેમ લલચાવે. બાવાએ તો તમને કઈ જોતા કર્યા નહીં, તમને લલચાવે છે કેમ બાવો આટલા બધા? ત્યારે બોલ્યા સર્વે સુરદાસ, પૈસા નથી કાંઈ અમ પાસ, બાવો તો કહે છે લાવો દામ, ત્યારે કરીએ તમારું કામ. ક્યાં થકી લાવીએ પૈસા અમે, ખાવા મળતું નથી કોઈ સમે. દયા લાવીને બોલ્યા દેવેશ, તમને દુઃખ પડે છે હંમેશ. સુરદાસ કહે મહારાજ, ઘણા દુઃખી છીએ અમે આજ. મહારાજ કે તમને બહુ દુઃખ પડે છે આંધળાઓને કે? તો કે હા પ્રભુ બહુ દુઃખ પડે છે.
આંધળો હોય, કેટલી ક્રિયાઓ, બધી એની દેહની બધી ક્રિયાઓ બાજુ વળન કરવી પડે, બહુ દુઃખ છે. ત્યારે મહારાજને કહે છે, અમે તો બહુ દુઃખી છીએ, પણ પ્રભુને જે ગમ્યું એ ખરું, અમારું તો કંઈ હાલે નહીં. આ બાવા પાસે આવ્યા હતા પણ બાવાએ કંઈ કર્યું નહીં, અમારી પાસે રૂપિયા છે નહીં, તો ભગવાનની જેવી ઈચ્છા, આંધળા તો આંધળા, ચલાવી લઈશું, હવે આટલી જિંદગી ગઈ છે ને પૂરી થઈ જશે, એમ કહી અને નિશાસો નાખીને ઉદાસ થઈ ગયા. જેને ખાવાનું નથી મળ્યું એવાના ક્યારેક અવાજ સાંભળીએ ત્યારે ખબર પડે. માટે આપણને રોટલા દીધા હોય તો બટકું ગરીબને દેવું જોઈએ, દેવું જોઈએ. આપણને કંઈક સારું મળ્યું હોય તો એ આપણે કોઈ જેની પાસે નથી એની જરૂરિયાત પૂરી કરવામાં આપવું જોઈએ, આપણી પરમ ફરજ છે, ભગવાનનો એમાં રાજીપો છે. આ ઉદાસ થઈ ગયા કે જે થયું એ ખરું, જે થયું એ ખરું. થયા દેખતા આનંદ પામ્યા, જન્મ અંધતનો દુઃખ વામ્યા, એમ કઈ થયા દલગીર, સુરદાસને ન રહી ધીર. સુરદાસો રડવા લાગ્યા, ધીરજ ના રહી એની. પ્રભુજીએ ઈચ્છા કરી, મન અંધ માત્રને આપ્યા લોચન. તમામ આંધળાઓને મહારાજે આંખો આપી દીધી. થયા દેખતા આનંદ પામ્યા, જન્મ અંધતનો દુઃખ વામ્યા, ચતુર્ભુજ થયા ભગવન, તે સર્વેને દીધા દર્શન. આંધળા ભાગ્યશાળી તો કહેવાય કે જેવી આંખો મળી અને હામે સૌથી પહેલા ઘનશ્યામ મહારાજના દર્શન થયા, મહારાજે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા એટલે ઓલાને પ્રતીતિ આવી કે આ તો ભગવાન છે. બાકી તો નાનું બાળક લાગે ને સામે ઊભા હોય તો, પણ ચતુર્ભુજ રૂપે દર્શન દે એટલે તરત ચમત્કાર લાગે. હોય એના એ જ ઘનશ્યામ મહારાજાના આજ, પણ જો સિંહાસનમાંથી ઉતરીને સ્ટેજ પર આવી જાય ને તો હો 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 હો, શું વાત છે એમ. અમારા ઘનશ્યામ મહારાજ વધી જાય પાવર, હા પાવર વધી જાય. એમાં એ વળી સ્ટેજ પરથી હેઠા આવીને જ્યાં બેઠા હોય ત્યાં આવીને, દાદા કેમ છો, તો વાત જ જવા દો. બોલો દાદા, બાથરૂમમાં ઊંચા નીચા થાય, પગે ના હાલતું હોય તો એ કૂદવા માંડે કે વાહ વાહ મહારાજ વાહ, એમ થઈ જાય ને. એવું છે, ચમત્કાર વસ્તુ જેવી છે, હવને એમ થાય, હવને એમ થાય. હમણાં વચ્ચે નહીં સિદ્ધપુરમાં કે ભાઈ ભગવાન ચાલ્યા ને સિંહાસનમાં કંકુના પગલા પડ્યા ને આ થયું તે થયું, રાઈટ, બસોની બસો ભરીને દર્શને જાય. સારું, જવું જ જોઈએ, ખોટું નથી, પણ એ પગલા પડ્યા એટલે જ ભગવાન ત્યાં છે, ના પડ્યા હોય ભગવાન નથી, એવું નથી. સમજવાની વાત એ છે, એને બતાવવું હોય તો બતાવે અને ના બતાવવું હોય તો ના બતાવે. ભગવાન તો ભગવાન જ છે એમ. એ પગલા પડ્યા એટલે બસોનો ધસારો વધી ગયો, ત્યાં જવાની બસોનો ધસારો વધી ગયો. જો પગલા ના પડ્યા હોત તો જેમ હાલતું તું એમનું એમ હાલત. બધે ટૂંકમાં જ્યાં આગળ પણ એવું દેખાય થોડો ચમત્કાર, જીવનો એવો સ્વભાવ છે કે ચમત્કાર જોવે એટલે પ્રતીતિ આવે, વધારે પ્રતીતિ આવે એમ. પણ મહારાજે કહ્યું કે ભગવાન એ ભગવાન, ચમત્કાર બતાવે કે ના બતાવે, ભગવાન એ ભગવાન. દાદા ખાચરને કાંઈ ચમત્કાર નહોતા બતાવતા, સામાન્ય મનુષ્યને જેમ રહેતા હતા, પણ નક્કી હતું ભગવાન એ ભગવાન. ગોપાળન સ્વયં મુક્તાન સાધુ એ સાધુ, કલ્યાણના કરતલ છે, ધારે કરે એવા છે, નથી કરતા એની ઈચ્છાથી નથી કરતા, ધારે તો કર દે એમ, ભગવાન એ ભગવાન. પણ જીવનો સ્વભાવ છે કે થોડો ચમત્કાર બતાવે એટલે અહોભાવ થઈ જાય. સુખ સંતોષ પામ્યા અપાર, વારંવાર કરે નમસ્કાર, કર જોડીને સ્તુતિ કરે છે, નેત્રે ઉત્તમ નેહ ધરે છે. આવી રીતે ઓલા આંધળાને જોતા કરે એટલે બધાએ આનંદ પામ્યા, ભગવાનના ચરણારવિંદમાં પડ્યા, બધાને બહુ સંતોષ થયો, વારે વારે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. હે કૃપાવંત, હે મહારાજ, અમને સુફળ કર્યા આજ, તમે ભલે પધાર્યા અહીં, અમે સુખી થયા મનમાં. તમે અહીં આવ્યા તો પ્રભુ તમે સ્નાન કરવા નહીં પણ અમારા લોચન આપવા માટે આવ્યા. ભૂંડી વલે અમારી તો થા તમ વિના, અમે તો મરી જાત, એમ કહીને આશરો લીધો, પ્રભુ પણાનો નિશ્ચય કીધો. આંધળા ખાલી મહારાજે ઉપરથી આંધળાને લોચન ના આપ્યા, ઉપરની આંખો આપી અને અંદરની આંખો પણ આપી. ગણાને ઉપરની આંખો હોય પણ ભગવાનને ઓળખી ના શક્યા, સાધુને ઓળખી ના શક્યા, એ આંધળા જ છે. આ જગતની અંદર
આંખોવાળા તો થોડાક જ છે, બાકી તો આંધળા જ છે, આંધળાના ટોળા છે જગતમાં. જે વિષયોની પાછળ જાગેલા છે એ બધા જ આંધળા છે, આંધળા છે. જેની પાસે બહારની આંખો છે પણ જેની પાસે અંદરની વિવેક ચક્ષુ નથી, જેની પાસે જ્ઞાન ચક્ષુ નથી, જેની પાસે સંતના સંતે આપેલા જ્ઞાનરૂપી ચક્ષુઓ નથી, એ આંધળા જ છે, એ આંધળા જ છે. ભગવાન જ્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા, ભગવાન સ્વામિનારાયણ, આટલી આટલી સત્સંગમાં વાતો થતી હોય તોય પણ જેને સત્સંગની અંદર રહીને આ છેલ્લો જન્મ કરવો છે એવું તાન બાંધીને જે નથી મંડતા એ એટલા આંધળા જ છે, આંધળા જ છે. એટલે ભગવાને આ લોકોને બહારની આંખોય આપી અને અંદરની આંખો પણ આપી, પ્રેમપૂર્વક કર્યા પ્રણામ, ગયા પોતપોતાને ગામ, બાવા સહિત હજારો લોક જોઈ ઐશ્વર્ય થયા. પેલો બાવોય જોઈ રહ્યો, મફતમાં કામ થઈ ગયું, ફ્રી ઓફ ચાર્જ. અલૌકિક છે આશ્ચર્ય આ તો એમ સર્વે કરે છે ત્યાં વાતો. હરિપ્રસાદના પુત્ર જે પુરુષોત્તમ કહીએ તે બધાને આશ્ચર્ય થયું, હરિપ્રસાદના પુત્ર છે, પોતે પુરુષોત્તમ છે, પોતે ભગવાન છે, આવું દરેકના હૃદયમાં દ્રઢ થયું. મહારાજે આવી રીતે આઈ કેમ્પ કર્યો, આઈ કેમ્પ કરે ને, પેલો કેમ્પ કરે ને મેડિકલ કેમ્પ, એમ આંખોનો કેમ્પ ભગવાને શ્રવણ તલાવડીના કાંઠે કરી દીધો અને સક્સેસફુલ ઓપરેશન, બધાને આંખો 100% તેજ આપી દીધું. ભગવાને આવી એક સમાજ સેવા પણ કરી, હારે એનું આધ્યાત્મિક ઘડતર પણ કર્યું, પોતાની ઓળખાણ પણ કરાવી. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શ્રી ભૂમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલાનું સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ભેટિયા ગામના તળાવમાં મીન મગર આદિ જંતુને દેવલોક પમાડ્યા અને શ્રવણ તલાવડીમાં આંધળાને દેખતા કર્યા, એ નામે 73મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની